फ्रेंड्स, टुडे वी आर गोइंग टू रीड एन इंटरेस्टिंग स्टोरी ऑर्फियस एंड यूरिडिस फ्रॉम आवर फ्लेमिंगो। इट इज एट रीड इन आवर सप्लीमेंट रीडर फ्लेमिंगो। वेरी इंटरेस्टिंग स्टोरी वी आर गोइंग टू लर्न हियर टुडे। आज आपने खूब ज रसप्रद स्टोरी शीखवाना छे, वाँचवाना छे। आ स्टोरी में ऑर्फियस हस्बैंड नाम छे अने यूरिडिस वाइफ नाम छे। ग्रीस नी वार्ता छे। बन्ने हस्बैंड वाइफ एक बीजा माटे खूब ज स्नेह प्रेम हतो। ऑर्फियस एस एक म्यूजिशियन हतो अने एनी पासे एक वाजिंत्र हतो, लायर, एक वीणा जेवुं तंतुवाद्य लायर हतुं, खूब सुंदर वगाड़तो। कहेवाय छे के एना संगीतमां एटलो शक्ति हती के जंगलना पशुओ पण एनो संगीत सांभळवा माटे उभा रहता। एनी पत्नी तेने आ संगीत सांभळ खूब ज पसंद हतुं अने ए तल्लीन बनीने एनुं संगीत सांभळती। कलाको सुधी आ रीते ए लोको समय वितावता, पसार करता। एकवार एवुं बन्युं के ए लोको जंगलमां गया अने ऑर्फियस પોતાનો લાયર વગાડતો હોય છે અને યુરિડિસ એ સંગીત સાંભળવા મશગુલ બનીને ફૂલો ચૂંટી રહી હોય છે। અચાનક ભૂલથી એને ખબર નહીં હોય અને એક સાપ ઉપર યુરિડિસનો પગ આવે છે। સાપ તેને ડંખ મારે છે અને ત્યાં જ તેનું મૃત્યુ થાય છે। અને ઓર્ફિયસ જ્યારે જુએ છે ત્યારે ખૂબ જ વિષાદમય, ખૂબ જ દુઃખી બની જાય છે। એના મિત્રો એને સમજાવે છે છતાં એ પોતાનું મનનું સમાધાન કરી શકતો નથી। નક્કી કરે છે કે પોતે યુરિડિસને યમલોકમાંથી પાછી લાવશે અને એને લેવા જવા માટે પોતે તૈયાર થાય છે। એને ઘણા બધા લોકો સમજાવે છે, મિત્રો સમજાવે છે કે ભાઈ યમલોક જવાનો માર્ગ ખૂબ જ દુષ્કર છે, મુશ્કેલીથી ભરપૂર છે, પણ તે પોતાની જીત મૂકતો નથી અને ત્યાં જવા માટે તૈયાર થઈ જાય છે। રસ્તામાં ઘણી મુશ્કેલીનો સામનો કરે છે અને છેવટે યમલોકમાં જઈ અને તેની પત્નીને સાથે લાવવા માટે યમરાજાને પણ તૈયાર કરે છે। છેલ્લે એનું ક્લાઇમેક્સ છે, ખૂબ જ કરુણ દ્રશ્ય સર્જાય છે। સ્ટોરી વાંચીએ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને ખૂબ જ પેથેટિક એન્ડ આવે છે એનો। ટાઇટલ ઓર્ફિયસ એન્ડ યુરિડિસ। Once upon a time, there lived a great musician in Greece. Ek samay Greece ma ek mahan sangeetkar hata. His name was Orpheus. Tenu naam Orpheus hatu. He could play beautifully on his lyre. Lyre means bracket ma lakhyu chhe musical instrument. Te potanu sangeetnu vajintra khub j sundar rite vagadto hato. He could produce wonderful tunes. Te adbhut dhun ema vagadi shakto. When he played on his lyre, even wild animals stopped to listen to his music. જ્યારે તે પોતાનો વીણા વગાડતો ત્યારે જંગલના પશુઓ પણ તેનું સંગીત સાંભળવા માટે ઉભા રહી જતા। ઓર્ફિયસ હેડ અ બ્યુટિફુલ વાઇફ। ઓર્ફિયસને એક સુંદર પત્ની હતી। હર નેમ વોઝ યુરિડિસ, તેનું નામ યુરિડિસ હતું। ઓર્ફિયસ એન્ડ યુરિડિસ લવડ ઇચ અધર ડીપલી। ઓર્ફિયસ અને યુરિડિસ બંને એકબીજાને ખૂબ જ ચાહતા હતા। ધે કુડ નોટ લિવ વિધાઉટ ઇચ અધર। તેઓ એકબીજા વિના રહી શકે તેમ ન હતું। ફોર અવર્સ ટુગેધર ઓર્ફિયસ પ્લેડ ઓન ઇઝ લાયર। કલાકો સુધી ઓર્ફિયસ પોતાનો લાયર વગાડતો એન્ડ યુરિડિસ સેટ લિસનિંગ અને યુરિડિસ તે સાંભળતી બેસી રહેતી। આઈ કેન નોટ લિવ વિધાઉટ યોર મ્યુઝિક ઓર્ફિયસ શી સેટ। તેની કહેતી કે ઓર્ફિયસ તારા સંગીત વિના હું રહી ન શકું। તો ઓર્ફિયસ પણ એને કહેતો એન્ડ કેન આઈ લિવ વિધાઉટ યુ, તો શું હું તારા વિના રહી શકું। વન ડે ઓર્ફિયસ એન્ડ યુરિડિસ વેન્ટ આઉટ ઇન ધ વુડ્સ। એક દિવસ એવું બન્યું કે ઓર્ફિયસ અને યુરિડિસ જંગલમાં ગયા। ઓર્ફિયસ વોઝ પ્લેઇંગ ઓન હિઝ લાયર। ઓર્ફિયસ પોતાનો લાયર વગાડી રહ્યો હતો। યુરિડિસ બિગેન ટુ પિક સમ ફ્લાવર્સ। યુરિડિસે કેટલાક ફૂલો ચૂંટવાની શરૂઆત કરી। પિક એટલે ચૂંટવું। વાઇલ શી વોઝ પિકિંગ ધ ફ્લાવર્સ, જ્યારે તે ફૂલો ચૂંટી રહી હતી ત્યારે બાય મિસ્ટેક શી સ્ટેપ્ડ ઓન અ સ્નેક। ભૂલભૂલથી તેણે એક સાપ ઉપર પગ દઈ દીધો। ધ સ્નેક બીટ હર એન્ડ શી ડાઈડ એટ વન્સ। સાપ તેણીને કરડ્યો અને તેણી તરત જ પોતે પામી। વેન ઓર્ફિયસ સો હર ડેડ હી વોઝ ફૂલ ઓફ ગ્રીફ। જ્યારે ઓર્ફિયસે તેને મૃત્યુ પામેલી જોઈ ત્યારે તે શોકમગ્ન બની ગયો। હિઝ લાઈફ ચેન્જ્ડ કમ્પ્લીટલી। તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું। હી કુડ નોટ પ્લે ઓન હિઝ લાયર।
તે પોતાનો લાયર પણ વગાડી શકતો નહીં. હી કુડ નોટ સિંગ, તે ગાઈ પણ શકતો નહીં. હી વોઝ વેરી સેડ, તે ખૂબ જ દુઃખી બની ગયો. હી કુડ નોટ બિયર ટુ લીવ વિધાઉટ યુરિડીઝ, યુરિડીઝ વિના જીવન જીવવાનું તે સહન નહોતો કરી શકતો. બિયર મીન્સ સહન કરવું. હી સેડ ટુ હિઝ ફ્રેન્ડ્સ, તેણે પોતાના મિત્રોને કહ્યું, આઈ કેન નોટ લીવ વિધાઉટ યુરિડીઝ, હું યુરિડીઝ વિના ન રહી શકું. આઈ વિલ ગો ટુ ધ લેન્ડ ઓફ ડેડ એન્ડ બ્રિંગ હર બેક. હા, લેન્ડ ઓફ ડેડ એટલે મૃત્યુલોક, હા, યમલોકમાં, કે હું હવે હું યમલોકમાં જઈશ અને તેણીને પાછી લઈ આવીશ. ધ ફ્રેન્ડ સેઇટ, હવે તેના મિત્રો એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, યુ શુડ બી પેશન્ટ ઓર્ફિયસ, પેશન્ટ મીન્સ ધૈર્યવાન. હા ઓર્ફિયસ, તારે ધીરજ રાખવી જોઈએ, ધૈર્યવાન બનવું જોઈએ. યુ કેન નોટ ગો ટુ હેડ્સ, હેડ્સ એટલે કે ધ લેન્ડ ઓફ ધ ડેડ, મૃત્યુલોક. એમણે કહ્યું કે તું આ મૃત્યુલોકમાં ન જઈ શકે. યુ કેન નોટ ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ. તો ઓર્ફિયસ એને જવાબ આવ્યો, આઈ કાન્ટ, આઈ વિલ. શું હું ન જઈ શકું? હું જરૂર જઈશ. જો અહીંયા ટેન્સની વાત કરીએ તો આઈ સાથે વિલનો ઉપયોગ કર્યો છે, ડેટર્મિનેશન, દ્રઢ નિશ્ચય બતાવેલો છે એનો, બરાબર. એણે કહ્યું કે હું જરૂર જઈશ. બટ યુ હેવ ટુ ફેસ મેની ડિફિકલ્ટીઝ, એને મિત્રો કહ્યું કે તારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. યુ હેવ ટુ ક્રોસ થિક ફોરેસ્ટ એન્ડ ડીપ રિવર્સ, તારે ગાઢ જંગલો, થિક ફોરેસ્ટ મીન્સ ગાઢ જંગલો, ડીપ રિવર્સ ઊંડી નદીઓ પાર કરવી પડશે. યુ હેવ ટુ બિયર ટેરિફિક હીટ એન્ડ એક્સ્ટ્રીમ કોલ્ડ, હા, અસહ્ય ગરમી, ટેરિફિક હીટ, અસહ્ય ગરમી, એક્સ્ટ્રીમ કોલ્ડ, તીવ્ર ઠંડી સહન કરવી પડશે. હા, હેવ ટુ બિયર ફરજિયાત બાબત બતાવેલી છે, બિયર મીન્સ સહન કરવું. યુ હેવ ટુ ફેસ ફાયર્સ એનિમલ્સ, ફાયર્સ મીન્સ હિંસક, તારે હિંસક પશુઓનો સામનો કરવો પડશે. હા, એના મિત્રોએ બહુ સમજાવ્યો રસ્તામાં પડવાની મુશ્કેલીઓ વિશે, અવગત કરાવ્યો. ઓર્ફિયસ સેડ, આઈ વિલ ફેસ ઓલ ધ ડિફિકલ્ટીઝ, ઓર્ફિયસે કહ્યું કે હું બધી જ મુશ્કેલીઓનો સામનો કરીશ. ધ ફ્રેન્ડ્સ આસ્ક, મિત્રોએ પૂછ્યું, એન્ડ હુ વિલ એકમ્પની યુ, તારા તને કોણ સાથ આપશે? ઓર્ફિયસ સેડ, માય લાયર, હા, મારું લાયર છે, મારું વાદ્ય છે, તે મને સાથ આપશે. ઓર્ફિયસ રિપ્લાઇડ, એન્ડ સેટ આઉટ ફોર ધ જર્ની ટુ હેડ્સ, અને તે હેડ્સ એટલે યમલોક, યમલોક માટે અહીંયા એનું નામ આવેલું છે હેડ્સ, અને તે હેડ્સ એટલે કે યમલોક તરફ જવા માટે પોતાની યાત્રા ઉપર નીકળી પડ્યો. હી વેન્ટ ઓન એન્ડ ઓન, તે આગળ આગળ ચાલતો ગયો, અન્ટિલ હી કેમ ટુ ધ રિવર ઓફ ડેથ, હા, જ્યાં સુધી મૃત્યુની નદી સુધી ન આવે ત્યાં સુધી તે આગળ ને આગળ ચાલતો ગયો. એટ ધ રિવર ધેર વોઝ અ બોટમેન, નદી પાસે એક બોટમેન હતો. ઓર્ફિયસ સેડ ટુ હિમ, ઓર્ફિયસ તેને કહ્યું, આઈ વોન્ટ ટુ ગો ટુ હેડ્સ, ઓર્ફિયસે કહ્યું કે હું હેડ્સ જવા માગું છું, હા, યમલોક જવા માગું છું. વિલ યુ ટેક મી ઇન યોર બોટ, એને પૂછે છે કે તું મને તારી બોટમાં લઈ જઈશ? ધ બોટમેન સેડ, આઈ કેરી ઇન માય બોટ ઓનલી ધ ડેડ, હું મારી બોટમાં માત્ર મૃત્યુ પામેલા હોય એને જ લઈ જઉં છું. આઈ ડોન્ટ કેરી ધ લિવિંગ, હું જીવંત લોકોને નથી લઈ જતો. વેન ધ બોટમેન સેડ ધીસ, ઓર્ફિયસ બિગેન ટુ પ્લે ઓન હિઝ લાયર, જ્યારે બોટમેને આવું કહ્યું ત્યારે ઓર્ફિયસે પોતાનું લાયર વગાડવાની શરૂઆત કરી. ધ વન્ડરફુલ મ્યુઝિક ઓફ ધ લાયર મૂવ્ડ ધ બોટમેન્સ હાર્ટ, હા, લાયર ઉપરનું અદ્ભુત સંગીતે બોટમેનનું હૃદય પરિવર્તન કરી નાખ્યું. હી વિલિંગલી કેરીડ ઓર્ફિયસ ટુ ધ અધર સાઇડ ઓફ ધ રિવર, તે પોતાની સ્વેચ્છાએ ઓર્ફિયસને નદીની બીજે પાર લઈ જવા માટે તૈયાર થઈ ગયો. વિલિંગલી એટલે સ્વેચ્છાએ. અગેઇન ઓર્ફિયસ વેન્ટ ઓન એન્ડ ઓન, ફરીવાર ઓર્ફિયસ આગળ ને આગળ ચાલતો ગયો. અન્ટિલ હી રીચ ધ ગેટ્સ ઓફ હેડ્સ, હા, જ્યાં યમલોકના દરવાજા સુધી ન પહોંચે ત્યાં સુધી તે આગળ ને આગળ ચાલતો જ ગયો, ચાલતો જ ગયો. એ ફાયર સ્ટોક વોઝ ગાર્ડિંગ ધ ગેટ્સ, એક હિંસક કૂતરો આ દરવાજા ઉપર ચોકી પહેરો કરી રહ્યો હતો. ફાયર્સ મીન્સ હિંસક. ધ ડોગ સો ઓર્ફિયસ, કૂતરાએ આ ઓર્ફિયસને જોયો. એન્ડ હી વોઝ અબાઉટ ટુ જમ્પ એટ હિમ, તે એના ઉપર કૂદકો મારવાની તૈયારીમાં હતો. ધ વેન ઓર્ફિયસ ક્વિકલી પ્લેડ અપોન હિઝ લાયર, એ જ સમયે ઓર્ફિયસે જલ્દીથી પોતાનું લાયર વગાડવાની શરૂઆત કરી. ધ મ્યુઝિક હેડ અ વન્ડરફુલ ઇફેક્ટ ઓન ધ ડોગ, હવે આ સંગીતની ડોગ ઉપર એક અદ્ભુત અસર થઈ. હી સેટ ડાઉન ક્વાયટલી, તે ડોગ હતો એકદમ ચૂપચાપ બેસી ગયો. એન્ડ લેટ ઓર્ફિયસ એન્ટર ધ ગેટ્સ, અને ઓર્ફિયસને દરવાજામાંથી પ્રવેશવા દીધો. નાઉ ઓર્ફિયસ વોઝ ઇન ધ પેલેસ ઓફ પ્લુટો, પ્લુટો એટલે અહીંયા યમરાજા માટે પ્લુટો શબ્દ છે, પ્લુટો પ્લુટો નામથી ઓળખાય છે. હવે ઓર્ફિયસ પ્લુટોના પેલેસમાં આવી ગયો. નો ઓર્ફિયસ વોઝ ઇન ધ પેલેસ ઓફ પ્લુટો ઇન ધ લેન્ડ ઓફ ધ ડેડ, હા, મૃત્યુલોકમાં પ્લુટોના પેલેસમાં ઓર્ફિયસ પહોંચી ગયો. વેન પ્લુટો ધ ગોડ ઓફ ડેથ સો ઓર્ફિયસ, જ્યારે મૃત્યુના દેવતા પ્લુટોએ ઓર્ફિયસને જોયો ત્યારે
ही कुड नॉट बिलीव हिज आईज ते पोतानी आँखों पर विश्वास न करी शक्या ही सेड टू ऑर्फियस एंड ऑर्फियस ने कहू हु आर यू हाँ तू कौन छे वाई हैव यू कम हियर तू अहीं शा माटे आव्यो छे ऑर्फियस सेड माय वाइफ इज हियर एंड आई कैन नॉट लिव विदाउट हर ऑर्फियसे कहू कि मारी पत्नी अहीं छे अने तेना विना हूँ रही शकूँ तेम नथी वुड यू लेट हर कम बेक टू ध अर्थ अगेन शू तमे एने फरी वार धरती पर पृथ्वी पर पाछी मोकलशो तो प्लूटो जवाब आपे छे देट इज नॉट पॉसिबल ए शक्य नहीं द डेड कैन नॉट गो बेक टू ध अर्थ मृत्यु पमेला धरती पर पाचा जाइ शकता नहीं ऑर्फियस वॉज वेरी सैड ऑर्फियस खूब ज उदास थी गयो ऑर्फियस वॉज वेरी सैड टू हियर दीस आ सांभ ऑर्फियस खूब ज उदास थी गयो ही टूक द लायर તેણે પોતાનું લાયર લીધું એન્ડ બિગેન ટુ સિંગ ધ સ્ટોરી ઓફ હિઝ લવ ફોર યુરિડીસ અને યુરિડીસ માટેના પોતાના સ્નેહની પ્રેમકથા ગાવાની શરૂઆત કરી હિઝ મ્યુઝિક વોઝ સેડ તેનું સંગીત એકદમ દુઃખદ હતું એન્ડ યટ સ્વીટ તેમ છતાં મધુર પણ હતું ઇટ ટચ ધ હાર્ટ ઓફ પ્લુટો તે પ્લુટોના હૃદયને સ્પર્શી ગયું હી સેડ ટુ ઓર્ફિયસ તેણે ઓર્ફિયસને કહ્યું ઓલ રાઇટ યુ કેન ટેક યુરિડીસ બેક ટુ ધ અર્થ તો યુરિડીસને ધરતી પર પાછી લઈ જઈ શકે છે બટ ધેર ઇઝ વન કન્ડિશન પણ એક શરત છે યુરિડીસ વિલ ફોલો યુ યુરિડીસ તારી પાછળ પાછળ અનુસરશે યુ મસ્ટ નોટ લુક બેક તો તારે પાછા વળીને જોવાનું જ નથી હા ફરજિયાત મસ્ટનો ઉપયોગ થયો છે યુ મસ્ટ નોટ ટ્રાય ટુ સી હર અન્ટિલ યુ આર આઉટ ઓફ માય કિંગડમ મારા રાજ્યથી બહાર ન નીકળી જાય ત્યાં સુધી તારે એને ફરીને જોવાનું નથી કિંગડમ એટલે રાજ્ય ઓર્ફિયસ ગ્લેડલી એગ્રીડ ઓર્ફિયસ ખુશીથી એની વાતમાં સંમત થઈ ગયો He was ready to do anything to have his beloved wife back. પોતાની પ્રિય પત્નીને પાછી મેળવવા માટે તે કંઈ પણ કરવા માટે તૈયાર હતો With his heart full of joy, Orpheus started on his way back to the earth. આનંદિત હૃદય સાથે હૃદયમાં આનંદ સાથે ઓર્ફિયસે ધરતી ઉપર પાછા જવાની યાત્રાઓ શરૂ કરી હી વોઝ પ્લેઇંગ સ્વીટ મ્યુઝિક ઓન હિઝ લાયર તે પોતાના લાયર ઉપર મધુર સંગીત વગાડી રહ્યો હતો યુરિડીસ વોઝ વોકિંગ એટ સમ ડિસ્ટન્સ બિહાઇન્ડ હિમ યુરિડીસ થોડાક અંતરે તેની પાછળ ચાલી રહી હતી હર હાર્ટ ટુ વોઝ ફૂલ ઓફ જોય તેનું હૃદય પણ આનંદથી ભરપૂર હતું વન્સ અગેન શી વોઝ વિથ હર બિલવેડ હસબન્ડ ફરી એકવાર તેણી એના પ્રિય પતિ સાથે જઈ રહી હતી વન્સ અગેન શી વોઝ લિસનિંગ ટુ હિઝ સ્વીટ મ્યુઝિક ફરી એકવાર તેણી એનું મધુર સંગીત સાંભળી રહી હતી નાવ ધે વેર નિયર ધ ગેટ લાસ્ટ ગેટ ઓફ પ્લુટોઝ કિંગડમ હવે એ લોકો પ્લુટોના રાજ્યના છેલ્લા દરવાજા પાસે હતા ફ્યુ મોર સ્ટેપ્સ હવે થોડાક જ સ્ટેપ બાકી હતા થોડાક જ ડગલા બાકી હતા એન્ડ ધે વુડ બી આઉટસાઇડ ધ કિંગડમ અને તે લોકો રાજ્ય બહાર નીકળી જવાના હતા બટ ઓર્ફિયસ હેડ નો પેશન્સ નાવ પેશન્સ મીન્સ ધૈર્ય પરંતુ હવે ઓર્ફિયસને ધીરજ ન રહી વોઝ ઇટ ઇઝ રિયલી કમિંગ બિહાઇન્ડ હિમ લેટ મી હેવ અ ગ્લિમ્સ ઓફ હર હી સેડ ટુ હિમસેલ્ફ પોતાના મનમાં એણે વિચાર્યું કે શું ખરેખર યુરિડીસ તેની પાછળ આવી રહી હતી મને પાછા વળીને એક નજરે એને જોઈ લેવા દો ગ્લિમ્સ એટલે એક ઝાંખી એક નજરે જોઈ લેવું સો હી લુક બેક ઓવર હિઝ શોલ્ડર તેથી તેણે પોતાના ખભા ઉપર થઈને પાછળની તરફ જોયું ધેર શી વોઝ તેણી ત્યાં હતી જ સ્વીટ એન્ડ જેન્ટલ એકદમ મધુર અને વિનમ્ર કમિંગ બિહાઇન્ડ હિમ તેની પાછળ પાછળ આવી રહી હતી વિથ અ સ્વીટ સ્માઇલ ઓન હર ફેસ તેના ચહેરા ઉપર એક મધુર સ્મિત પણ હતું બટ ધેટ વોઝ ઓનલી ફોર અ મોમેન્ટ પરંતુ તે માત્ર એક જ ક્ષણ માટે હતું ધ નેક્સ્ટ મોમેન્ટ સેડનેસ કવર્ડ હર ફેસ બીજી જ ક્ષણે ઉદાસીનતા તેના ચહેરાને ઘેરી વળી હર સેડ આઈઝ વર આસ્કિંગ હિમ તેની દુઃખદ આંખો જાણે તેને પૂછી રહી હતી વાય ડીડ યુ ફરગેટ પ્લુટોઝ કમાન્ડ તમે પ્લુટોના હુકમને કેમ ભૂલી ગયા એન્ડ શી ડિસઅપિયર્ડ તેણે ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ ઓર્ફિયસ વોઝ મેડ વિથ ગ્રીફ ઓર્ફિયસ દુઃખથી પાગલ બની ગયો નાવ હી કુડ નોટ હેવ યુરિડીસ વિથ હિમ હવે તે પોતાની સાથે યુરિડીસને લઈ જઈ શકે તેમ ન હતો સેડલી હી રિટર્ન ટુ ધ અર્થ તે દુઃખદ રીતે ધરતી ઉપર પાછો કર્યો એન્ડ લીવડ એમંગ બર્ડ્સ એન્ડ ટ્રીઝ ફોર ધ રેસ્ટ ઓફ હિઝ લાઈફ અને બાકીનું જીવન એ પક્ષીઓ અને વૃક્ષોની વચ્ચે વિતાવ્યું